આપણે પાછા ઓનલાઈન શિક્ષણમાં આવી ગયા છીએ અને ધોરણ 7 ની અંદર ગણિતમાં મેં એક ક્લાસની અંદર આ સમમિતિ ચાલુ કરેલું છે અને નોંધ લખાવી છે 7th એમાં બી અને સી ના વિદ્યાર્થીઓને કદાચ બાકી છે જો તમને સરે સમજાવ્યું હોય તો વાંધો નથી પણ આપણે આ નોંધ કરવી પડે નોંધ યાદ એટલા માટે રાખવી પડે કારણ કે પરીક્ષાની અંદર આની અંદરથી દાખલા તો પૂછાતા નથી તો આ સમમિતિ છે એમાંથી આપણને ખાલી જગ્યા ખરા ખોટા એવું જ પૂછાય છે ઓબ્જેક્ટિવ્સ તેમનો પ્રશ્નોના જવાબ આકૃતિ ઓળખવાનું સમમિતિની રેખા દોરો આવું બધું પરીક્ષા માટે કામનું છે અને કદાચ પરીક્ષામાં પણ ન આવે પણ આગળ જતા આ પ્રકરણ તમને કામ લાગેલું છે આઠમામાં આવવાનું છે નવમામાં આવવાનું છે દસમામાં પણ આવવાનું છે તો એટલા માટે થઈને આપણે સૌથી પહેલા ગણિતના 14માં પ્રકરણની અંદરનો જે જરૂરી સૂચના છે એ મેં બોર્ડ ઉપર લખીને તૈયાર રાખી છે એ તમારે નોટમાં લખી નાખવાની છે જે ક્લાસમાં મેં લખાવી છે એ વિદ્યાર્થીઓએ ફરીવાર લખવાની જરૂર નથી પણ એને યાદ કરી લેવાનું છે કદાચ લખાણ આગળ પાછળ હોય પણ કહેવાનો તાત્પર્ય તો એક જ હશે તો જે કઈ સૂચના છે એ નોટમાં લખો અને એને વાંચવાનો અને સમજવાનો ખાસ પ્રયત્ન કરો હું અહીંયા આગળ સમજાવું છું પહેલા સમજી લઈએ બરાબર પછી તમારી પાસે વિડીયોમાં છે જ તમે નોટમાં લખી શકો છો નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે તેઓને એકથી વધુ સમમિતિની રેખાઓ હોય છે નિયમિત બહુકોણ એટલે જે કોઈ બહુકોણ છે વધુ ખૂણાઓ ધરાવતી આકૃતિ જેને બહુકોણ કહેવાય નિયમિત એટલે કે જે ખૂણાઓ એક સરખા માપના છે એવી આકૃતિ છે એને એકથી વધુ સમમિતિ રેખા મળે છે પુસ્તકમાં આપ્યું છે પહેલા આપણે નોંધ સમજી લઈએ પછી પુસ્તકમાંથી હું તમને દેખાડીશ કેવી રીતે પછી જો કોઈક રેખા દ્વારા આકૃતિને બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રેખીક સમમિતિ છે એમ કહેવાય કોઈ એક આકૃતિને કોઈ એક રેખા દ્વારા બે ભાગમાં એક સરખી વહેંચાતી હોય તો એ આકૃતિને રેખીક સમમિતિ છે એમ કહી શકાય છે પુસ્તકની અંદર જો તમે સમમિતિનું પ્રકરણ ખોલો અને એની નીચેનું લખાણ બધું આકૃતિ સાથે સરસ આવ્યું છે જો તમે એ વાંચશો ને એટલે આખું પ્રકરણ તમને આમનામ આવડી જશે પણ આ જરૂરી મુદ્દા જે પરીક્ષા લક્ષી છે એ મેં લખાવ્યા છે દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રેખીક સમમિતિ ધરાવે છે દરેક નિયમિત બહુકોણ જેટલા નિયમિત બહુકોણ છે એક સરખા માપના ખૂણાવાળી જેટલી આકૃતિ છે એ જેટલા ખૂણા ધરાવે છે એટલી જ એ સમમિતિ ધરાવે છે સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખા હોય જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય એને ત્રણ સમમિતિની રેખા હોય છે ચોરસ ચોરસ એટલે ચાર બાજુ ચાર ખૂણાના માપ સરખા છે એવી આકૃતિને ચોરસ કહેવાય તો એ ચોરસને ચાર સમમિતિની રેખા હોય છે લંબચોરસ સામસામેના બાજુના માપ સરખા હોય છે એવી લંબચોરસ આકૃતિને બે સમમિતિની રેખા હોય છે નિયમિત ષટ્કોણને છ સમમિતિની રેખા હોય છે નિયમિત ષટ્કોણ છ બાજુવાળો ષટ્કોણ નિયમિત એટલે જેની છએ બાજુઓના માપ સરખા છે એવો નિયમિત ષટ્કોણ એને છ સમમિતિની રેખા હોય છે પછી અરીસામાં મળતો પ્રતિબિંબ ધરાવે છે પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે અરીસામાં મળતું પ્રતિબિંબ છે ને એ સમમિતિ ધરાવે પણ આપણે એની ડાબી અને જમણી બાજુના ખૂણા છે ખાસ કરીને એની આજુબાજુમાં કઈ બીજા ફેરફાર નથી એને ધ્યાનમાં લેવું જરૂરી છે જ
बिंदु थी वस्तु परिभ्रमण करे ते बिंदु परिभ्रमण केंद्र कहवाय। ज्यां आगळ थी वस्तु परिभ्रमण करे गोल फरे ए बिंदु परिभ्रमण केंद्र छे। जे खूणे वस्तु परिभ्रमण करे ते खूणाने परिभ्रमण कोण कहेवाय। व्याख्यामां एमां पूछाय शके जे खूणे वस्तु परिभ्रमण करे जे खूणाथी वस्तु परिभ्रमण करे छे एने परिभ्रमण कोण कहेवाय छे। एक चतुर्थांश परिभ्रमण एटले 90 अंश, एक द्वितीयांश परिभ्रमण एटले 180 अंश અને એક પરિભ્રમણ એટલે 360 અંશ। સંપૂર્ણ વર્તુળ જ્યારે એક પરિભ્રમણ ફરે ત્યારે 360 અંશનો ખૂણો બને। એક ચતુર્થાંશ પરિભ્રમણ હોય તો 90 અંશનો ખૂણો બને, એક દ્વિતીયાંશ એટલે અડધું પરિભ્રમણ હોય એટલે 180 નો ખૂણો બને, અને આખું પરિભ્રમણ હોય તો 360 નો ખૂણો બને। એક પરિભ્રમણ કરતા वस्तु पहलाना जेवी ज देखाय तो आ वस्तु मां परिभ्रमणीय क्षमता छे। એટલે એક આખો 360 અંશને ખૂણે આખું પરિભ્રમણ કરીએ અને છતાં વસ્તુ પરિભ્રમણ કર્યા પછી વસ્તુ એવી ને એવી દેખાય તો એ વસ્તુ માં પરિભ્રમણીય સંમિતતા છે। કોઈ પણ આકૃતિને 360 અંશનું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય તેને પરિભ્રમણીય સંમિતિની કક્ષા કહેવાય છે। ઘણી આકૃતિ એવી હોય કે એક ચતુર્થાંશ પરિભ્રમણ કરતા અહીંથી આમ પરિભ્રમણ કરીએ તો સરખી દેખાય, પછી આમ નીચે લાવીએ તો સરખી દેખાય, પછી આ બાજુ લઈ આવીએ તો સરખી દેખાય ના। એટલે જેટલી વખત એ સરખી દેખાય મૂળ આકૃતિમાં આવે તો એને આપણે પરિભ્રમણીય સંમિતિની કક્ષા કહેવાય છે। ખાસ કરીને પેટર્ન ની અંદર આપણે આવું સમજી ગયા છીએ, અગાઉના ધોરણ ની અંદર આપણી પાસે પેટર્ન નું પ્રકરણ આવતું, પેટર્ન આગળ વધારવું એની અંદર આપણે આવું શીખી ગયા છીએ, અને આ એની અંદરનું જ સંમિતિનું પ્રકરણ છે। હવે આપણે પુસ્તકમાંથી આકૃતિ સાથે માહિતી મેળવીશું। આજે તમારે વિડીયોમાં જે કાંઈ નોંધ મેં લખાવી છે એ તમારે નોટની અંદર સમજીને લખવાની છે। પુસ્તકની અંદરથી તમારે 14મું પ્રકરણ ખોલીને સમજવા માટે જાતે સમજવા માટે વાંચીને પ્રયત્ન કરવાનો છે। આવતા વિડીયોની અંદર હું તમને એ આકૃતિ સાથે સમજણ આપીશ। આજનું અહીંયા સુધી રાખીએ છીએ, ફરી મળીશું।